નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે આનુવંશિકતાનો આણવીય આધાર કે જે ધોરણ બારનું છઠ્ઠું ચેપ્ટર છે એના પરનો લેક્ચર છે આજનો લેક્ચર આપણી જે કન્ટિન્યુઅસ સિરીઝ જે લેક્ચરની એનો લેક્ચર નથી ગઈકાલના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર જે છેલ્લો લેક્ચર આપણે જે જોયું એની વાત કરું છું એ લેક્ચરની અંદર આપણે તમને એક ક્વેશ્ચન પૂછ્યો તો એ ક્વેશ્ચન હતો જો ઈ કોલાયની એંશી મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતાં ડીએનએમાં હલકા તથા સંકલિત ડીએનએનું ઘનત્વ પ્રમાણ કેટલું હશે આવું આપણે પૂછ્યું હતું હવે આ પ્રશ્નનું આન્સર આપવામાં ઘણા બધાને કન્ફ્યુઝન થયો છે ઘણા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝન થયું છે એટલે આજના લેક્ચરની અંદર એ પ્રશ્નનું સોલ્યુશન તો હું કરાવવાનો જ છું એની સાથે સાથે આ પ્રકારના બીજા કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને એને સોલ્વ કઈ રીતે કરવા એ સંદર્ભની માહિતી આપણે આજના લેક્ચરમાં આપવાના છીએ મતલબ આજનો લેક્ચર આપણે બુસ્ટર લેક્ચર તૈયાર કર્યો છે કે ભાઈ જે કન્ફ્યુઝન આપણને પ્રશ્નોની અંદર થાય છે કે ભાઈ પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા એના સંદર્ભમાં આપણો કન્સેપ્ટ ક્લિયર સોરી કન્સેપ્ટ ક્લિયર થાય એના માટેનો આજે આપણે લેક્ચર છે એ તૈયાર કર્યો છે ચલો તો મેં કીધું એમ આજના લેક્ચરની અંદર આપણે થોડાક પ્રશ્નની પ્રેક્ટિસ કરવાના છીએ પ્રશ્નનું સોલ્યુશન લેવાના છીએ પણ લેક્ચર પર જતા પહેલા આ જે ટોપિક પરના પ્રશ્નો છે જેની મેં તમને ગઈકાલે વાત કરી હતી જે બાબત થોડુંક હું તમને રિવિઝન કરાવી દઉં જેથી કરીને આગળ જે પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છીએ એ પ્રશ્નો આપણને સરળતાથી સોલ્વ થઈ જાય અથવા તો એ પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા એ સમજાય જોકે હજી તાજું જ છે ગઈકાલે જ આપણે ભણ્યા છીએ એટલે બહુ જરૂરિયાત નથી પણ છતાં હું તમને એક વખત રિવાઇઝ કરાવી દઉં મતલબ કોઈને કોઈ ટોપિકમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન રહી ગયું હોય તે કન્ફ્યુઝન અત્યારે દૂર થઈ જાય અને પછી ટોપિક પરના ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરવા ગઈકાલે જ મેં તમને હોમવર્કમાં ક્વેશ્ચન આપ્યો તો એ ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરવું એના તરફ આપણે આગળ વધીએ ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં ગઈકાલે મેં ટોપિક જે તમને ભણાવ્યો હતું મેં તમને કીધું એમ એના વિશે થોડુંક રિવિઝન કરી લઈએ તો ગઈકાલે આપણે વાત ભણતા હતા રેપ્લિકેશનની રેપ્લિકેશન એટલે ડીએનએનું સ્વયંજનન ડીએનએ પોતાના જેવો જ ડીએનએ બનાવવાની પ્રક્રિયા એને આપણે ડીએનએનું સ્વયંજનન કહીએ છીએ હવે ડીએનએના સ્વયંજનન કઈ કઈ રીતે થઈ શકે તો એના માટેની ત્રણ શક્યતાઓ વિશે આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ ત્રણ મિકેનિઝમ દ્વારા ડીએનએ સ્વયંજનન થઈ શકે એવું વૈજ્ઞાનિકો કહેતા હતા જેમાં પહેલું મોડેલ હતું ડિસ્પર્સિવ મિકેનિઝમ બીજું હતું કન્ઝર્વેટિવ મિકેનિઝમ અને ત્રીજું હતું સેમી કન્ઝર્વેટિવ મિકેનિઝમ જેમાં ડિસ્પર્સિવ અને કન્ઝર્વેટિવ મોડલ વિશે મિકેનિઝમ વિશે કોઈ પણ પુરાવાઓ પ્રાપ્ત થયા ન હતા એટલે એને સ્વીકૃત ગણવામાં આવ્યું નથી ત્રીજું જે મોડલ હતું જે કોણે જેના માટેનો થિયરી પોર્શન અથવા તો જેના માટેની વાત રજૂ કોણે કરી હતી વોટસન અને ક્રિકે અને એના પ્રાયોગિક પુરાવા કોણે આપ્યા હતા તો ભાઈ મિસલસન અને સ્ટાલ્ટ નામના વૈજ્ઞાનિકે એના પ્રાયોગિક પુરાવા આપ્યા હતા જે સ્વીકૃત મોડેલ ગણવામાં આવે છે કે જે રીતે ડીએનએ નું સ્વયંજનન થતું હોય છે અને એને આપણે કેવું ડીએનએ નું સ્વયંજનન કહીએ છીએ તો જેને આપણે અર્ધ રૂઢિગત રૂઢિગત ડીએનએ સ્વયંજનન તરીકે ઓળખીએ છીએ તો એ અર્ધ રૂઢિગત ડીએનએ સ્વયંજનનને સમજાવતા પ્રયોગ કોણે રજૂ કર્યા હતા મિસલસન અને સ્ટાલ્ટ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યા હતા પ્રયોગ એને કઈ રીતે કર્યા હતા તો પ્રયોગ દરમિયાન એણે એક બેક્ટેરિયા અને બેક્ટેરિયા સાથે એક નાઇટ્રોજનના ભારે સંસ્થાનિકનો ઉપયોગ કર્યો હતો બેક્ટેરિયા એણે ક્યાં લીધા હતા આપણે ગઈકાલે તમને સમજાવ્યું હતું એણે ઈ કોલાય બેક્ટેરિયાનો પોતાના પ્રયોગની અંદર ઉપયોગ કર્યો હતો એણે શું કર્યું હતું ભાઈ એણે એક ઈશ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા લીધા ઇશ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાનો નોર્મલ ઇશ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાનો જે ડીએનએ હશે એ ડીએનએની અંદર નાઇટ્રોજન કયો હોય તો ભાઈ એ ડીએનએમાં હશે નાઇટ્રોજન ફોર્ટીન કે જે સામાન્ય નાઇટ્રોજન છે હવે એ લોકોએ શું કર્યું મિસલસન અને સ્ટોલ્ટે તો ભાઈ આવો નાઇટ્રોજન ચૌદ ધરાવતા જે ઇશ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા હતા એને એ લેબોરેટરીની અંદર એક પેટરી પ્લેટમાં લીધા અને પેટ્રી પ્લેટમાં એનું એણે સંવર્ધન કરાવ્યું પણ સંવર્ધન કરાવતી વખતે એણે શું ધ્યાન રાખ્યું હતું કે ભાઈ એણે જે નાઇટ્રોજન પેટ્રીપ્લેટમાં જે સંવર્ધન માધ્યમ છે એની અંદર ઉમેર્યો હતો ને એ નાઇટ્રોજન સામાન્ય નાઇટ્રોજનનો તો પણ તો નાઇટ્રોજન પંદર જે નાઇટ્રોજનનો ભારે સંસ્થાનિક છે નાઇટ્રોજનનો સંસ્થાનિક છે પણ નોર્મલી આપણે કેવા સંસ્થાનિક ઉપયોગમાં લઈએ છીએ જો રેડિયો એક્ટિવ હોય એવા પણ અહીંયા જે સંસ્થાનિક આ લોકોએ ઉપયોગમાં લીધો તો એ કેવો હતો તો અહીંયા જે લીધો તો એ ભારે સંસ્થાનિક હતો મતલબ અહીંયા નાઇટ્રોજન ચૌદ કરતાં નાઇટ્રોજન પંદર છે એ પોતાના ઘનત્વની અંદર પોતાના વજનની અંદર પ્રમાણમાં થોડોક વધારે છે એવો નાઇટ્રોજનનો સંસ્થાનિક એણે ઉપયોગમાં લીધો હતો હવે નાઇટ્રોજન પંદરયુક્ત માધ્યમમાં નાઇટ્રોજન ચૌદ યુક્ત ઇસ્ટેરેશિયા કોલાઈને એણે લગભગ સત્તર પેઢી સુધી સંવર્ધિત કરાવ્યા સત્તર પેઢીના અંતે આ જે પેટ્રી પ્લેટ છે એ પેટ્રી પ્લેટની અંદર એક બેક્ટેરિયા એને પ્રાપ્ત થયા પેટ્રી પ્લેટમાં એક બેક્ટેરિયા પ્રાપ્ત થયા અને એ જે ઇશ્ચરેશિયા કોલાય બેક્ટેરિયાને પ્રાપ્ત થયા ત્યાં એનો જે ડીએનએ હતો એનો જે ડીએનએ હતો ઇશ્ચરેશિયા કોલાય જે પેટ્રીપ્લેટમાં પ્રાપ્ત થયા એનો ડીએનએ હતો ઈ ડીએનએની અંદર જે નાઇટ્રોજન હતો એ નાઇટ્રોજન કયો આવી ગયો હતો પંદર આવી ગયો હતો હું કામ પંદર આવી ગયો હતો તો સતત નાઇટ્રોજન પંદરયુક્ત માધ્યમની અંદર ડીએનએ સ્વયંજનન થવાના પરિણામે ડીએનએની સંરચના બનવા માટે જેટલા નાઇટ્રોજનની જરૂર પડતી હતી એ તમામ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન પંદર આવતો તો એના પરિણામે સત્તર પેઢી પછી જે બેક્ટેરિયા બનતા હતા એ બેક્ટેરિયાનો સંપૂર્ણ ડીએનએ કેવા નાઇટ્રોજનયુક્ત બની ગયો હતો તો ભાઈ નાઇટ્રોજન પંદરયુક્ત બની ગયો તો હવે તો ભાઈ આવા નાઇટ્રોજન પંદરયુક્ત બેક્ટેરિયા એણે લઈ લીધા અને આગળ શું કામ કર્યું કે ભાઈ નાઇટ્રોજન પંદરયુક્ત બેક્ટેરિયાને લઈ લીધા જુઓ બીજી સ્લાઇડમાં આપણે બહુ સ્પષ્ટ માહિતી આપી છે કે એણે જે પેટરી પ્લેટમાં નાઇટ્રોજન પંદરયુક્ત બેક્ટેરિયા તૈયાર કર્યા હતા એ પેટ્રી પ્લેટમાંથી બેક્ટેરિયાને લઈ અને બીજી એક પેટ્રી પ્લેટની અંદર સંવર્ધન કરવા માટે મૂક્યા પણ એ પેટ્રી પ્લેટમાં એણે ધ્યાન હું રાખ્યું હતું એ પેટરી પ્લેટમાં જે નાઇટ્રોજન મૂક્યો તો આમાંથી એક બેક્ટેરિયાને લીધો નાઇટ્રોજન પંદર બેક્ટેરિયાને લીધો અને એક પેટ્રી પ્લેટમાં એને સંવર્ધિત કરવા માટે મૂક્યો ઈ પેટ્રીપ્લેટમાં જે નાઇટ્રોજન રાખ્યો હતો એ નાઇટ્રોજન કેવો હતો તો એ નાઇટ્રોજન ચૌદ રાખ્યો હતો અને કેટલી પેઢી સુધી એને સંવર્ધન કરાયું ભાઈ એને બે પેઢી સુધી સંવર્ધન કરાયું એણે બે પેઢી સુધી સંવર્ધન કરાયું બે પેઢી સુધી સંવર્ધન કરાયું એટલે એને કુલ કેટલા બેક્ટેરિયા મળે તો ભાઈ પહેલી પેઢીમાં એક બેક્ટેરિયા મૂક્યો હોય તો એકમાંથી બે બેક્ટેરિયા મળે પ્રથમ પેઢીમાં બીજી પેઢીમાં કેટલા બેક્ટેરિયા મળે તો ભાઈ ચાર બેક્ટેરિયા મળે મતલબ એને પેટ્રી પ્લેટમાં ચાર બેક્ટેરિયા મળ્યા એ ચાર બેક્ટેરિયાને કઈ રીતે ઉત્પન્ન કર્યા ફરી વખત કહી દઉં એની પાસે જે નાઇટ્રોજન પંદરયુક્ત બેક્ટેરિયા એણે તૈયાર કર્યા હતા એ નાઇટ્રોજન પંદરયુક્ત બેક્ટેરિયાને લીધા પેટ્રીપ્લેટની અંદર એને સંવર્ધન કરવા માટે મૂક્યા પણ એ પેટ્રીપ્લેટમાં જે સંવર્ધન માધ્યમ મૂક્યું હતું એની અંદર નાઇટ્રોજન કયો રાખ્યો તો નાઇટ્રોજન ચૌદ રાખ્યો તો હવે બે પેઢી સુધી સંવર્ધન કરાયું અને એને ચાર બેક્ટેરિયા મેળવે એ ચારે ચાર બેક્ટેરિયાનો ડીએનએ છે ને એણે અલગીકૃત કરી લીધો ચાર બેક્ટિરિયાનો ડીએનએ છે ને એણે અલગીકૃત કરી લેતો હવે ચાર બેક્ટેરિયાનો ડીએનએ અલગીકૃત કરી ચાર બેક્ટેરિયાનો ડીએનએ અલગીકૃત કરીને એ ડીએનએને એક સેન્ટ્રીફ્યુઝ ટ્યુબની અંદર એણે ભરી દીધો એક સેન્ટ્રીફ્યુઝ ટ્યુબની અંદર સેન્ટ્રીફ્યુઝ શું છે એ ગઈકાલના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું એણે એ ડીએનએ જે ચાર બેક્ટેરિયા પ્રાપ્ત થયા હતા એના ડીએનએને અહીંયા સેન્ટ્રીફ્યુઝ ટ્યુબની અંદર ભરી દીધો હવે એનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું પરિણામે શું થયું હતું ભાઈ પરિણામે સેન્ટ્રીફ્યુઝ ટ્યુબની અંદર એને બે અલગ અલગ રંગના પટ્ટા જોવા મળ્યા એક પટ્ટો છે અહીંયા પ્રાપ્ત થયો એક પટ્ટો અહીંયા પ્રાપ્ત થયો અને બીજો એક પટ્ટો છે એને સેજ એનાથી ઉપર અહીંયા પ્રાપ્ત થયો હવે આપણે ખબર છે કે ભાઈ જે નાઇટ્રોજન ડીએનએની રચનામાં આવેલો છે એ નાઇટ્રોજન કેવો છે તો ભાઈ સામાન્ય નાઇટ્રોજન ચૌદ છે એ પ્રમાણમાં હળવો છે અને જે નાઇટ્રોજન પંદર છે એ પ્રમાણમાં કેવો છે તો ભાઈ નાઇટ્રોજન પંદર છે એ પ્રમાણમાં ભારે છે હવે એ કઈ રીતે ખબર પડી હતી કે ભાઈ આ જે બેક્ટેરિયા નાઇટ્રોજન પંદરયુક્ત બેક્ટેરિયા આ પેટ્રીપ્લેટમાં મેળ્યા હતા એ બેક્ટેરિયાનો ડીએનએ લઈ અને એણે સેન્ટ્રીફ્યુઝ ટ્યુબમાં નાખ્યો એનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું ત્યારે એને જે પટ્ટો તો એ હાવ તળિયે મેળ્યો હતો આ પેટ આ આ જે પેટ્રી પ્લેટમાં બે પેઢી સુધી કલ્ચર કરાવેલા બેક્ટેરિયા હતા એના ડીએનએને લઈને એનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું તો એક પટ્ટો ઉપરની બાજુ મેળ્યો એક મધ્યમાં મેળ્યો હવે એના આધારે હું કીધું એણે તો ભાઈ આ ડીએનએ સાવ હલકો છે આ એનાથી સેજ ભારે છે અને આ સંપૂર્ણપણે ભારે છે એણે એવો અંદાજ કર્યો કે આ ડીએનએની રચનામાં જે બે પોલીન્યુક્લિયોટેડ શૃંખલા છે એ બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલાની અંદર જે નાઇટ્રોજન આવેલો છે એ નાઇટ્રોજન ચૌદ છે આ જે પટ્ટો જે ડીએનએનો મેળો એની બે પોલીન્યુક્લિયોટેડ શૃંખલામાંથી એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલામાં નાઇટ્રોજન ચૌદ આવેલો છે અને બીજી પોલીન્યુક્લિયોટેડ શૃંખલામાં નાઇટ્રોજન પંદર આવેલો છે અને આ જે અહીંયા બેન્ડ મળ્યો એ જે ડીએનએનો છે એ ડીએનએની બંને પોલીન્યુક્લિએટેડ શૃંખલામાં નાઇટ્રોજન પંદર આવેલો છે હવે જે ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં નાઇટ્રોજન પંદર આવેલ છે એ વજનદાર હશે એટલે એનો બેન્ડ છે એ નીચે મળશે જે ડીએનએની એક પોલીન્યુક્લિએટેડ શૃંખલામાં નાઇટ્રોજન પંદર ને એકમાં નાઇટ્રોજન ચૌદ છે એ થોડોક પ્રમાણમાં હળવો હશે એટલે એનો ડીએ એનો બેન્ડ પટ્ટો છે એ મધ્યમાં મળશે અને જે ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં નાઇટ્રોજન ચૌદ હશે એનો ડીએનએ ઉપર મળશે મતલબ એના પ્રયોગ દરમિયાન આ જે બેન્ડ એને જોવા મળ્યો ને આ બેન્ડ આધારે એણે એવું કીધું કે ડીએનએ ની રચનામાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય એ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાયુક્ત ડીએનએ માનો આ પ્રકારનો છે હવે સમજો આ બધી માહિતી કર્યા પછી હું તમને આખો પ્રયોગ આવી રીતે સમજાવું સમજો કે એણે એવું કીધું હતું કે આ નાઇટ્રોજન પંદરયુક્ત ડીએનએ છે આ ગ્રીન કલરથી જે ડીએનએ બતાવું છું જે ગ્રીન કલરની પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા ગ્રીન કલરથી બતાવી હવે જે ગ્રીન કલરની પોલીન્યુક્લિયોટેડ શૃંખલા છે ને યાદ રાખજો એમાં નાઇટ્રોજન કયો છે એમાં નાઇટ્રોજન પંદર છે હવે એણે શું કીધું આનો બેન્ડ ક્યાં મળતો હતો આનો પટ્ટો સેન્ટ્રિફિકેશન કરતા મળતો હતો હવે એણે જ્યારે આનું સંવર્ધન કરાયું કેટલી પેઢી સુધી બે પેઢી સુધી તો એણે શું કીધું તો ભાઈ જ્યારે આ ડીએનએ નું સ્વયં જનન થાય ને ત્યારે આ ડીએનએ ની પોલીન્યુક્લિયોટેડ શૃંખલા એકબીજાથી અલગ પડી છે અલગ પડી છે અને દરેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પોતાના જેવી નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવશે હવે આ રેડ કલરની જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે ને એની અંદર નાઇટ્રોજન ચૌદ છે યાદ રાખજો હવે નાઇટ્રોજન ચૌદ ક્યાંથી આવ્યો તો ભાઈ આ બેક્ટેરિયા જ્યાં સંવર્ધિત થતા હતા એ સંવર્ધન માધ્યમમાં હું હતું નાઇટ્રોજન ચૌદ હતું એટલે નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે બનાવશે એની અંદર તો નાઇટ્રોજન ચૌદ આવશે હવે આ ડીએનએ એવો બન્યો કે જેની એક પોલીન્યુક્લિયો શૃંખલામાં નાઇટ્રોજન ચૌદ હતો અને બીજી પોલીન્યુક્લિયો શૃંખલામાં નાઇટ્રોજન પંદર હતો હવે આ તો એક જ પેઢી થઈને હજી બીજી પેઢી સુધી મેં કીધું ને બે પેઢી સુધી એનું સંવર્ધન કરાવ્યું હવે એણે બીજી પેઢીનું સંવર્ધન કરાવ્યું એટલે એણે એમ કીધું કે આ રીતની ઘટના બનતી હશે કે ફરી પાછી ફરી પાછી બંને પોલીન્યુક્લિયો શૃંખલા છે એકબીજાથી અલગ થઈ બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા એકબીજાથી અલગ થઈ અને જે માધ્યમમાં જે ડીએનએ માધ્યમમાં જે નાઇટ્રોજન હતું તો નાઇટ્રોજન ચૌદ જ હતો એટલે નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા જે બનશે એ નાઇટ્રોજન યુક્ત જ બનશે તો આ નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બની પરિણામે બીજી પેઢીના સંવર્ધનના પરિણામે જે ચાર બેક્ટેરિયા મળ્યા એમાંથી બે બેક્ટેરિયા એવા હતા કે જેનો ડીએનએ સંપૂર્ણ ડીએનએ નાઇટ્રોજન ચૌદ ધરાવતો હતો અને બે બેક્ટેરિયા એવા હતા કે જેનો સંપૂર્ણ ડીએનએ જેના ડીએનએની એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા નાઇટ્રોજન પંદર ધરાવતી હતી અને એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા નાઇટ્રોજન ચૌદ ધરાવતી હતી પરિણામ સ્વરૂપે એને સેન્ટ્રીફ્યુઝ ટ્યુબમાં બે પટ્ટા જોવા મળ્યા હતા જે મધ્યમાં પટ્ટો જોવા મળ્યો ને એ આ બે ડીએનએનો હતો અને જે સૌથી ઉપર પટ્ટો જોવા મળ્યો ને એ આ અને આ ડીએનએનો હતો બરાબર આના પરથી એણે એવી સાબિતી આપી જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય ને ત્યારે ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અલગ પડે જૂની શૃંખલા એટલે કે પિતૃ ડીએનએની શૃંખલા છે એ પોતાના પર નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ બનાવે છે જો એવું ન થતું હોત જો એવું ન થતું હોત તો નવો ડીએનએ જે બનત એ નવા ડીએનએ ની અંદર બંને શૃંખલા સતત રીતે નાઇટ્રોજન પંદરયુક્ત બનત કેમ કે મૂળ બેક્ટેરિયાના ડીએનએમાં જે ટ્રોલીન્યુક્લિયો શૃંખલા છે એ તો કેવી છે તો નાઇટ્રોજન પંદરયુક્ત પણ અહીંયા તમે જોયું અહીંયા એક નાઇટ્રોજન પંદરયુક્ત બની ને એક નાઇટ્રોજન ચૌદ અહીંયા એક નાઇટ્રોજન પંદર યુક્ત બનીને એક નાઇટ્રોજન ચૌદ મતલબ જે નાઇટ્રોજન પંદરયુક્ત છે ને એ જૂના ડીએનએ ની છે અહીંયા નાઇટ્રોજન પંદર યુક્ત એ જૂના ડીએનએ ની પણ જે બીજી બની એ સંવર્ધન માધ્યમમાં જે નાઇટ્રોજન ચૌદ હતો એ નાઇટ્રોજન ચૌદનો ઉપયોગ કરીને બીજી નવી પોલીન્યુક્લિયોટાઇટ શૃંખલા બની મતલબ ડીએનએ સ્વયંજનન દરમિયાન અડધો ડીએનએ નો ભાગ છે નવા બનતા ડીએનએનો અડધો ડીએનએનો ભાગ છે એ પિતૃ ડીએનએ નો હોય અને અડધો એટલે કે એક પોલીન્યુક્લિયો શૃંખલા છે એ નવી બને એટલા માટે આ પદ્ધતિને રૂઢિગત ડીએનએ સ્વયંજનન કહેવાય છે ચાલો આવો પ્રયોગ છે આપણને મિસલસન અને સ્ટોલ્ટે સમજાવ્યો તો હવે આ આકૃતિ બીજી આકૃતિ છે હું સમજાવે છે એ જ બાબત કે મિસલ્સન અને સ્ટોલ્ટે પહેલા બેક્ટેરિયાને નાઇટ્રોજન પંદર યુક્ત માધ્યમમાં ઉછેર્યા એમાંથી એક બેક્ટેરિયાને લઈને નાઇટ્રોજન 14 યુક્ત માધ્યમમાં ઉછેર્યા અને એમાંથી જે બેક્ટેરિયા બે પેઢી સુધી ઉછેર્યા અને એમાંથી જે બેક્ટેરિયા પ્રાપ્ત થયા એનું શું કર્યું એણે સેન્ટ્રીફ્યુગેશન કર્યું સેન્ટ્રીફ્યુગેશન કરતાં એને હું પ્રાપ્ત થયું તો કે ભાઈ એને સેન્ટ્રીફ્યુઝ ટ્યુબમાં બે પટ્ટા જોવા મળે એક પટ્ટો મધ્યમાં મળતો હતો અને એક પટ્ટો છે એ ઉપર મળતો હતો મધ્યમાં મળતો હતો એ સંકરિત ડીએનએ હતા કે જેની એક પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા નાઇટ્રોજન પંદર ધરાવતી હતી અને એક પોલીન્યુક્લિયોડ શૃંખલા નાઇટ્રોજન ચૌદ ધરાવતી હતી અને ઉપર જે પટ્ટો મળ્યો હતો એ શું હતો તો કે ભાઈ એની બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા નાઇટ્રોજન ચૌદ ધરાવતી હતી અને ત્રીજો પટ્ટો છે ન મળતો તો કે ભાઈ આ જે ફ્લાસ્ક છે એની અંદર જે નાઇટ્રોજન પંદરયુક્ત ડીએનએ ધરાવતા બેક્ટેરિયા છે એના ડીએનએનો પટ્ટો સૌથી નીચે મળે એ સૌથી ભારે હશે એટલા માટે ડેન્સિટી સેન્ટ્રિફિકેશન કહેતા હતા ચાલો અહીંયા આપણે તમને એક હોમવર્કનો ક્વેશ્ચન આપી દઈએ છીએ ડેન્સિટી સેન્ટ્રિફિકેશન દરમિયાન ક્યુ રસાયણ છે એ ઉપયોગમાં લેવાય છે ડેન્સિટી સેન્ટ્રિફિકેશન દરમિયાન ક્યુ રસાયણ રસાયણ ઉપયોગમાં લેવાય છે લેવાય છે ચલો તમારો હોમવર્કનો પહેલો ક્વેશ્ચન છે ખાસ ધ્યાન લેજો બધા ચલો આગળ વધીએ હવે મેં તમને કી પ્રયોગ છે એની ઉપર છેલ્લી માહિતી આપી દીધી એક વખત રિવાઇઝ કરાવી દીધો હવે આ સંદર્ભના જે પ્રશ્નો છે ને એનું સોલ્યુશન કઈ રીતે કરવું એની માહિતી વાત કરીએ તો ક્વેશ્ચન જે મેં તમને હોમવર્કમાં આપ્યો તો એ જ ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ તો ક્વેશ્ચન મેં તમને આપ્યો તો ફરી વખત એક વખત વાંચી જાઉં છું જેથી કરીને ક્વેશ્ચન તમને ક્લિયર થઈ જાય જો ઈસ્ટેરેશિયા કોલાઈની એસી મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતાં ડીએનએમાં ડીએનએમાં હલકા તથા સંકરિત ડીએનએનું ઘનત્વ પ્રમાણ કેટલું હશે હલકા તથા સંકરિત ડીએનએનું ઘનત્વ પ્રમાણ કેટલું હશે ચાલો આપણે સોલ્વ કરીએ પહેલાં તો બેક્ટેરિયા છે ઇશ્ચરેશિયા કોલાય બેક્ટેરિયા ક્યાં છે ઈશ્ચરેશિયા કોલાય બરાબર હવે એનું સંવર્ધન કેટલી મિનિટ માટે કરવાનું છે એનું સંવર્ધન કરવાનું છે એંશી મિનિટ માટે એનું સંવર્ધન કેટલી મિનિટ માટે કરવાનું છે એનું સંવર્ધન કરવાનું છે એંશી મિનિટ માટે બરાબર તો આપણે જાણીએ છીએ કે ઈશ્ચેરેશિયા કોલાયને એક વખતના સંવર્ધન દરમિયાન કેટલો સમય લાગે છે તો ભાઈ વીસ મિનિટનો સમય લાગે છે એક વખતના સંવર્ધન માટે કેટલો સમય લાગે છે તો ભાઈ વીસ મિનિટનો સમય લાગે છે એનો અર્થ એવો થાય કે અહીંયા કેટલી પેઢી બનશે તો ભાઈ અહીંયા પહેલો ઇસ્ટચેરેશિયા કોલાય બેક્ટેરિયા લાયક અહીંયા છે એમાંથી વીસ મિનિટે એકમાંથી બે ઇસ્ટચેરેશિયા કોલાય બનશે બીજી પેઢીનું સંવર્ધન કરીએ તો બેમાંથી કેટલા બનશે ચાર બની જશે ઇસ્ટેરેશિયા કોલાય ત્રીજી પેઢીનું કરીએ એટલે ચારમાંથી કેટલા બની જશે આઠ બની જશે અને આપણે કેટલી વાત કરી એસી મિનિટ માટે એટલે અહીંયા વીસ મિનિટ અહીંયા ચાલીસ મિનિટ અહીંયા સાઠ મિનિટ તો હજી એક વખત કરવું પડશે એટલે અહીંયા આઠ બન્યા હોય તો હવે નેક્સ્ટ ટાઈમ કેટલા બનશે સોળ સોળ ઇસ્ટ કોલાય બનશે એસી મિનિટે ઓકે તો એક વસ્તુ તો આપણને ખબર પડી ગઈ છે શું ખબર પડી ગઈ છે આપણને તો બે સોળ ઇશ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા છે આપણને પ્રાપ્ત થાય છે સોળ ઇશ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા છે આપણને પ્રાપ્ત થાય છે હવે બીજી વાત ડીએનએ સંદર્ભે આપણને વાત પૂછી છે ક્યાં કયા હલકા અને સંકરિત ડીએનએ સંદર્ભે હવે માનો અહીંયા સંકરિત ડીએનએની વાત કરી છે એટલે મૂળ જે ઇશ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા તમારે લેવાનો છે અહીંયા સંકરિત ડીએનએની વાત કરી છે એટલે મૂળ જે ઇશ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા લેવાનો છે આપણને જે કીધો છે એ કેવો છે તો ભાઈ ઈ ડીએનએ એવો છે કે જેની અંદર જેના ડીએનએમાં મૂળ જે ઇશ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા તમે લેવાના છો એના ડીએનએ ની અંદર નાઇટ્રોજન પંદર આવેલો છે મતલબ એનો ડીએનએ કેવો છે ભારે ડીએનએ છે ભારે ડીએનએ શું કામ લીધું આપણે તો ભાઈ આપણે જે પ્રયોગ ભણતા હતા મિસલસન અને સ્ટોલ્ટનો પ્રયોગ એને ભારે ડીએનએ એન પંદર એન ફિફ્ટીન ધરાવ એન ફિફ્ટીન નાઇટ્રોજન ધરાવતા ઈસરેશિયા કોલાઈ બેક્ટેરિયાને લઈ અને પ્રયોગને આગળ વધાર્યો હતો એટલે આપણે ઈ એન ફિફ્ટીન ધરાવતા મતલબ આ કેવો છે ભારે નાઇટ્રોજન ધરાવતો ડીએનએ આની બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલામાં નાઇટ્રોજન કયો છે નાઇટ્રોજન પંદર હવે એનું સંવર્ધન તમે શેમાં કરાવવાના છો એનું સંવર્ધન તમે કરાવવાના છો નાઇટ્રોજન ચૌદ યુક્ત માધ્યમમાં હવે નાઇટ્રોજન ચૌદ યુક્ત માધ્યમમાં એનું સંવર્ધન કરાવવાના છો તો અહીંયાથી જોઈએ પહેલી પેઢીનું સંવર્ધન થશે એટલે શું થશે તો પહેલી પેઢીનું સંવર્ધન થશે ઓકે આપણે વાત કરીએ છીએ પહેલી પેઢીનું સંવર્ધન થશે એટલે આ રીતે નવા બે ડીએન એકમાંથી બે ડીએનએ બનશે હવે ડીએનએ કઈ રીતે બને તો કે ભાઈ બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા અલગ અલગ થઈ જાય આ બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા જે પિતૃ ડીએનએ છે એની અલગ અલગ થઈ ગઈ અને નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા છે એ બનશે નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બનશે એ કઈ બનશે હળવી હળવી કારણ એની અંદર કયો હશે નાઇટ્રોજન હશે નાઇટ્રોજન ચૌદ તો એને પડે ગ્રીન કલરથી નાઇટ્રોજન ચૌદને બતાવ્યો છે એટલે આ પ્રકારે નાઇટ્રોજન ચૌદ આવશે આ પ્રકારે નવા ડીએનએમ નાઇટ્રોજન ચૌદ આવશે આ તો પહેલી પેઢીનું થયું બીજી પેઢીની વાત કરીએ બીજી પેઢીનું સંકરણ કઈ રીતે થશે તો કે ભાઈ આની અંદરથી ફરી પાછા ડીએનએ સ્વયંજનન થશે તો એની બંને પોલીન્યુક્લિયો ટાઈડ શૃંખલા છે અલગ પડી જશે આ એક અને બીજી પોલીન્યુક્લિયોટેડ શૃંખલાને આપણે બતાવીએ આ બીજી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા છે એ અલગ પડી ગઈ બરાબર એવી જ રીતે નીચે પણ એવું જ થશે અહીંયાથી બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા એકબીજાથી અલગ પડી જશે આ પહેલી અને બીજી ગ્રીન કલરથી બતાવીએ બીજી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા હવે જે નવી ન્યુક્ પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બનવાની તો નાઇટ્રોજન 14 વાળી બનવાની એટલે જુઓ અહીંયાથી આ રીતે નાઇટ્રોજન 14 વાળી નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બની નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બની તો આ થઈ ગયું બીજી પેઢીનું સંવર્ધન હવે જોઈએ ત્રીજી પેઢીનું સંવર્ધન થાય ત્યારે શું થશે ત્રીજી પેઢીના સંવર્ધનની અંદર શું થશે ચારમાંથી કેટલા ડીએનએ બનશે આઠ ડીએનએ બનશે હવે એની પોલીન્યુક્લિયોટેડ શૃંખલા છે અલગ પડશે એટલે આમાંથી જુઓ એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા આ પ્રકારે અલગ પડી એવી જ રીતે અહીંયા પણ એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા આ રીતે અલગ પડી બાકી બધી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા આ રીતે અલગ પડશે જો આમાં બેમાંથી એક અહીંયા ગ્રીન કલરની ને એક રેડ કલરની બતાવીએ બાકી અહીંયા તો બંને ગ્રીન કલરની થશે અહીંયા એક ગ્રીન કલરની થશે આમાં પણ બંને ગ્રીન કલરની થઈ જશે કેમ કે માધ્યમમાં કયો નાઇટ્રોજન છે હળવો નાઇટ્રોજન છે તો કુલ કેટલા ડીએનએ બની ગયા ત્રીજી પેઢીના અંતે ત્રીજી પેઢીના અંતે ચારમાંથી આઠ ડીએનએ બની ગયા હવે આવી જ રીતે આઠમાંથી સોળ ડીએનએ તમે બનાવશો બરાબર ચોથી પેઢી એટલે સોળ ડીએનએ જો અહીંયાથી વીસ મિનિટનો સમય લાગ્યો અહીંયા ચાલીસ મિનિટનો સમય લાગશે અહીંયા સાઠ મિનિટનો સમય લાગશે અને હજી એક પેઢી કરો એટલે એંશી મિનિટનો સમય લાગશે તો આ જ રીતે તમે એંશી મિનિટના સમયે ચોથી પેઢીનું સંવર્ધન કરાવશો એટલે કુલ બે કુલ તમને ડીએનએ કેટલા પ્રાપ્ત થશે તો ભાઈ કુલ ડીએનએ તમને પ્રાપ્ત થાય છે સોળ અથવા કુલ કેટલા ઈશ્ચરેશિયા કોલાય પ્રાપ્ત થશે તો ભાઈ સોળ ઇશ્ચરેશિયા કોલાય પ્રાપ્ત થશે અને એ સોળ ઇસ્ટેરેશિયા કોલાઈને તમે જોશો તો એ સોળ ઇસ્ટેરેશિયા કોલાઈમાં તમારું ગોતવાનું શું છે તો ભાઈ સોળ ઇસ્ટેરેશિયા કોલાઈમાં હલકા હળવા ડીએનએ અથવા હલકા ડીએનએ તથા સંકરિત ડીએનએનું ઘનત્વ પ્રમાણ શું હશે એટલે કેટલા હલકા ડીએનએ હશે અને કુલ કુલ જે ડીએનએ તમને પ્રાપ્ત થાય એમાં કુલ કુલમાંથી હલકા ડીએનએ કેટલા હશે અને સંકરિત ડીએનએ કેટલા હશે તો આપણે એવું કહી શકીએ કે કુલ ડીએનએ છે એ કુલ ડીએનએ છે સોળ સોળમાંથી બે ડીએનએ છે એ તમને સંકરિત પ્રાપ્ત થશે ચૌદ ડીએનએ છે એ તમને કેવા પ્રાપ્ત થશે ચૌદ ડીએનએ હળવા પ્રાપ્ત થશે બરાબર એને જ તમે આ રીતે પણ લખી શકો કે એક ડીએનએ છે એ સંકરિત પ્રાપ્ત થશે અને સાત ડીએનએ છે એ કેવા પ્રાપ્ત થશે સાત ડીએનએ છે એ તમને હળવા છે એ પ્રાપ્ત થશે મતલબ ઘનત્વ પ્રમાણ શું મળશે વન બાય સેવન ઘનત્વ પ્રમાણ છે એ તમને મળવાનું છે જે વન કેવા હશે વન હશે સંકરિત અને સેવન કેવા હશે સેવન હશે હળવા કારણ તો ભાઈ આપણને પ્રાપ્ત થયા હતા કુલ જે સોળ ડીએનએ હતા એ સોળમાંથી બે પ્રાપ્ત થયા હતા સંકરિત અને ચૌદ પ્રાપ્ત થયા હતા હળવા એટલે એને આપણે આવી રીતે લખી કે વન બાય સેવન કે એક છે એ સંકરિત પ્રાપ્ત થશે અને સાત છે એ કેવા પ્રાપ્ત થશે હળવા પ્રાપ્ત થશે મતલબ આ પ્રશ્નનો આપણો જવાબ શું આવશે તો ભાઈ ઘનત્વ પ્રમાણ હળવા અને સંકરિત ડીએનએનું શું હશે ઓકે ઘનત્વ પ્રમાણ હળવા અને સંકરિત ડીએનએનું શું હશે તો ભાઈ બે જેમ ચૌદ કારણ બે કેવા મળશે બે મળશે સંકરિત અને ચૌદ કેવા મળશે ચૌદ મળશે આપણને હળવા ક્લિયર તો પહેલો પ્રશ્ન આપણને બધાને સમજાઈ ગયા હશે સોલ્વ પણ થઈ ગયો ચાલો હવે આ જ પ્રકારનો બીજો એક ક્વેશ્ચન જોઈએ આની અંદર આપણે ઓપ્શન પણ આપ્યા છે ચાલો એ પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ જો ભારે ડીએનએ પ્રશ્ન સમજો જો ભારે ડીએનએ ભારે ડીએનએ એટલે એન પંદર વાળો ડીએનએ જો ભારે ડીએનએ ધરાવતા બેક્ટેરિયાને હળવા નાઇટ્રોજન યુક્ત હળવા નાઇટ્રોજનયુક્ત માધ્યમમાં બે પેઢી સુધી સંવર્ધિત કરવામાં આવે તો પ્રાપ્ત થતાં ડીએનએમાં શંકર ડીએનએની ટકાવારી કેટલી પ્રાપ્ત થશે બરાબર હવે આપણી પાસે જે બેક્ટેરિયા છે એ કેવો છે આપણી પાસે જે બેક્ટેરિયા છે એ ભારે ડીએનએ ધરાવે છે એટલે હું અહીંયા રેડ કલરથી ભારે ડીએનએ ને રેડ કલરથી માર્ક કરી દઉં ચાલો આપણી પાસે જે બેક્ટેરિયા છે એ ભારે ડીએનએ ધરાવે છે એના એની બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલામાં કોણ છે નાઇટ્રોજન પંદર છે કેટલી પેઢી સુધી એનું સંકરણ કરાવવાનું છે બે પેઢી સુધી મતલબ અહીંયા પહેલી પેઢીનું સંકરણ કરાવીએ એટલે ડીએનએનું સ્વયંજનન થવા માટે ડીએનએની બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા એકબીજાથી અલગ અલગ થઈ જશે બરાબર અને એનું કયા માધ્યમની અંદર સંવર્ધન કરાવવાનું છે તો નાઇટ્રોજન યુક્ત માધ્યમમાં નાઇટ્રોજન ચૌદ યુક્ત માધ્યમની અંદર કરાવવાનું છે મતલબ નવી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનવાની એમાં નાઇટ્રોજન કયો આવશે નાઇટ્રોજન ચૌદ તો પહેલી પેઢીના અંતે આ પિતૃ ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા અલગ અલગ થઈ બંને ટેમ્પલેટ તરીકે વધશે અને એના પર નવી પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા આ રીતે બનશે એ નાઇટ્રોજન ચૌદયુક્ત હશે આ રીતે બનશે એ નાઇટ્રોજન યુક્ત હશે તો આ તો હજી એક જ પેઢીથી આપણે બે પેઢી સુધી સંકરણ કરાવવાનું છે ચાલો જોઈએ બીજી પેઢીનું સંકરણ કઈ રીતે થશે તો આની અંદરથી ફરી પાછી બંને પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા અલગ થઈ જશે એવી જ રીતે આની અંદરથી બંને પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા અલગ થઈ જશે કેમકે નવો ડીએનએ બનવાનો છે આ બે પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા આ રીતે અલગ થશે બીજી જે છે એ કેવી છે હળવી હળવો નાઇટ્રોજન ધરાવતી પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા છે અને જે નવી બનવાની છે તો હળવો પોલી હળવો નાઇટ્રોજન ધરાવતી જ છે એટલે આ રીતના ડીએનએ છે એ તમને પ્રાપ્ત થશે તો આપણને બે પેઢીનું સંકરણ આપણે કરાવી નાખ્યું છે હું પૂછ્યું છે હું પૂછ્યું છે આપણને ડીએ જે પ્રાપ્ત ડીએનએ છે ડીએનએમાં શંકર ડીએનએની ટકાવારી પ્રાપ્ત ડીએનએ કેટલા છે ચાર ડીએનએ પ્રાપ્ત થયા ચાર બેક્ટેરિયા એટલે ચાર ડીએનએ પ્રાપ્ત થયા તો એ ચાર ડીએનએમાં શંકર ડીએનએ ની ટકાવારી તો કુલ ચારમાંથી એક આ શંકર ડીએનએ થયો અને આ બીજો શંકર ડીએનએ થયો તો કુલ ચાર ચારમાંથી બે શંકર ડીએનએ છે એટલે આપણો આન્સર શું આવવો જોઈએ આપણો આન્સર આવશે પચાસ ટકા પચાસ ટકા ડીએનએ કેવો પ્રાપ્ત થાય છે પચાસ ટકા ડીએનએ છે એ શંકર પ્રાપ્ત થાય છે ચાલો તો આપણને આ ક્વેશ્ચન પણ સમજાઈ ગયું હશે આગળના ક્વેશ્ચન પર જઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઓકે એક કામ કરીએ ચાલો આ ક્વેશ્ચન છે ને એ આપણે તમને હોમવર્કની અંદર આપી દઈએ છે આ ક્વેશ્ચન જે છે એ તમારો હોમવર્કનો ક્વેશ્ચન થઈ જાય છે હોમવર્ક ક્વેશ્ચન નંબર ટુ છે આ હોમવર્કનો ક્વેશ્ચન વન આગળ મેં તમને આપી દીધો છે બરાબર ક્વેશ્ચન નંબર ટુ છે હોમવર્કનો ત્યાર પછીના ક્વેશ્ચન પર જઈએ ચાલો ત્યાર પછી આપણે એક ક્વેશ્ચન રાખ્યો છે ઓકે આ ક્વેશ્ચન છે ને એ થોડોક ક્વેશ્ચન એ જ ટાઈપનો છે કે જે ટાઈપના ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ પણ થોડુંક એક્ઝામિનરે તમને કન્ફ્યુઝ કરવા હોય ને તો આ રીતનું માહિતી પૂછી શકે બરાબર અહીંયા શું કીધું છે જો કોઈ જો કોઈ ડીએને પોતાની બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલામાં રેડિયો એક્ટિવિટી ધરાવે છે રેડિયો એક્ટિવિટી એટલે શું તો ભાઈ એની અંદર જે નાઇટ્રોજન છે જો અહીં એક્ઝામ્પલ તરીકે તમને સમજાવવા માટે વાત કરું છું કે મિસલસન અને સ્ટોલ્ટે નાઇટ્રોજનનો જે સમસ્થાનિક લીધો તો એ નાઇટ્રોજન પંદર હતો જે ભારે સમસ્થાનિક હતો મતલબ એમાં ઘનત્વનો ફેર હતો પણ ઉદાહરણ તરીકે એક પાછળ ટેઇલરનો આપણે પ્રયોગ જોયો તો અને ટેઇલરના પ્રયોગમાં એણે એણે રેડિયોએક્ટિવ થાઇમિડિન છે એનો ઉપયોગ કર્યો હતો એણે રેડિયોએક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો હતો તો તમે એવું વિચારો કે અહીંયા જે સજીવ જે સજીવની આપણને વાત કરી છે જે સજીવની આપણે આપણને વાત કરી છે એનો જે ડીએનએ છે એ ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા છે ને એની અંદર રેડિયોએક્ટિવ થાઇમીડિન આવેલો છે એની બંને પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલામાં રેડિયો એક્ટિવ થાઇમિડિન આવેલો છે મતલબ એનો સંપૂર્ણ ડીએનએ કેવો છે તો કે ભાઈ એનો સંપૂર્ણ ડીએનએ છે ને એ રેડિયો એક્ટિવ છે એનો સંપૂર્ણ ડીએનએ કેવો છે રેડિયોએક્ટિવ છે હવે હું કરવાનું છે તો કે ભાઈ આવો સંપૂર્ણ ડીએનએ એટલે ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા છે એની અંદર રેડિયો એક્ટિવ થાઇમિડિન આવેલો છે એટલે સંપૂર્ણ ડીએનએ રેડિયો એક્ટિવ છે એને જેને રેડિયો એક્ટિવિટી વિહીન જેને રેડિયો એક્ટિવિટી વિહીન માધ્યમમાં રેડિયો એક્ટિવિટી વિહીન માધ્યમમાં બે પેઢી સુધી સંવર્ધિત કરાવવામાં આવે તો કેટલા ટકા ડીએનએ રેડિયો એક્ટિવિટી ધરાવતા પ્રાપ્ત થશે હવે માનો અને એને જેમાં જે મતલબ આપણી પાસે જે સજીવ છે જેનો ડીએનએ કેવો છે તો ભાઈ રેડિયો એક્ટિવ થાઇમિડિન ધરાવે છે એટલે એનો સંપૂર્ણ ડીએનએ એની બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલામાં રેડિયો એક્ટિવ તત્વ હાજર છે મતલબ સંપૂર્ણ ડીએનએ છે એ રેડિયો એક્ટિવિટી ધરાવે છે એનો ઉછેર તમારે કેમ કયા માધ્યમમાં કરવાનો છે એવા માધ્યમમાં જેમાં રેડિયો એક્ટિવિટી નથી રેડિયો એક્ટિવિટી વિહીન માધ્યમમાં કેટલી પેઢી સુધી બે પેઢી સુધી કરવાનો છે બરાબર તો જે પ્રાપ્ત ડીએનએ હશે અથવા તો પ્રાપ્ત સજીવ હશે એમાં કુલ કેટલા સજીવનો સોરી ડીએનએ છે એ રેડિયો એક્ટિવિટી ધરાવતો પ્રાપ્ત થશે ચાલો પ્રશ્નને સોલ્વ કરીએ સમજી લ્યો કે રેડિયો એક્ટિવ ડીએનએ છે ને એને હું રેડ કલરથી બતાવું છું જે સજીવનો ડીએનએ રેડિયો એક્ટિવ છે એને હું રેડ કલરથી બતાવું છું મતલબ આ રેડિયો એક્ટિવ ડીએનએ થઈ ગયો જે આપણને આપી દીધો છે હવે શું કરવાનું છે તો ભાઈ એનું સંવર્ધન કરાવવાનું છે તમારે કેવા માધ્યમમાં રેડિયો એક્ટિવિટી વિહીન માધ્યમમાં હવે રેડિયો એક્ટિવિટી વિહીન માધ્યમ એટલે સામાન્ય માધ્યમ સામાન્ય જે માધ્યમ છે એના માટે આપણે ગ્રીન કલરને લેશું પણ એ પહેલાં શું જોશું તો ભાઈ આ ડીએનએ જેનું સ્વયંજનન થવાનું એની બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા એકબીજાથી અલગ પડી જશે ને તો આ બંને પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા અલગ પડી ગઈ અને બંને પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તશે ને એના પર નવી પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા બનશે હવે નવી પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા બનવા માટે જે મટીરિયલની જરૂર પડશે એ મટીરિયલ કેવું છે રેડિયોએક્ટિવિટી વિહીન મતલબ એની અંદર રેડિયોએક્ટિવ તત્વ આવશે નહીં એટલે એને આપણે રેડિયોએક્ટિવ તત્વ વિહીન જે પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા બને એને આપણે ગ્રીન કલરથી બતાવીએ બરાબર મતલબ જે નવા ડીએનએ બનશે એની એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા રેડિયો એક્ટિવિટી ધરાવે છે અને એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલાથી રેડિયો એક્ટિવિટી વિહીન હશે આવા બે ડીએનએ તમને પ્રાપ્ત થશે હવે આ તો થયું પહેલી પેઢીનું સંવર્ધન આપણને કેટલી પેઢી સુધી કીધું છે આપણને તો બે પેઢી સુધી કીધું છે ચાલો જોઈએ બીજી પેઢીનું સંવર્ધન કઈ રીતે થશે આ રીતે બીજી પેઢીનું સંવર્ધન બતાવીએ તો બીજી પેઢીનું સંવર્ધન થવા માટે પોલીન્યુક્લિયોટેડ શૃંખલા અલગ પડશે ને તો અહીંયાથી આ પ્રકારની એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા અલગ પડી એવી જ રીતે અહીંયાથી એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા અલગ પડી બીજી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા આ પ્રકારની હશે કેમકે ડીએનએ તો એ કેવો હતો શંકર એક છે એ રેડિયો એક્ટિવિટી વિહીન હતી ને એક રેડિયો એક્ટિવિટી યુક્ત હતી તો બે ડીએમાં ડીએનએમાંથી આવી ચાર પોલીન્યુક્લિયોટેડ શૃંખલા અલગ પડી જશે અને ચારે ચાર પોલીન્યુક્લિયોટેડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે ને એના પર નવી ચાર પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બનશે પણ નવી જે પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બનવાની એના માટે જે મટીરીયલ આવશે એ કેવું આવશે રેડિયો એક્ટિવિટી વિહીન આવશે મતલબ એને આપણે ગ્રીન કલરથી બતાવશું તો આ પ્રકારની નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા છે એ બધામાં બનશે બધામાં આ પ્રકારની નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલાયુક્ત જે નવી પોલી સોરી ન રેડિયો એક્ટિવિટી વિહીન નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા છે એ બધામાં બનશે તો આ બે પેઢી સુધી તમે એનું સંવર્ધન કરાવી નાખ્યું આ પહેલી પેઢી હતી આ બીજી પેઢી બે પેઢી સુધી તમે એનું સંવર્ધન કરાવ્યું એટલે કુલ કેટલા ડીએનએ પ્રાપ્ત થયા ચાર ડીએનએ પ્રાપ્ત થયા તમને હવે પૂછ્યું છે હું કુલ જે ડીએનએ પ્રાપ્ત થાય છે એમાં કેટલા ટકા ડીએનએ રેડિયો એક્ટિવિટી ધરાવતા હશે બરાબર તો જુઓ કુલ ડીએનએથી આ ચાર પ્રાપ્ત એમાંથી એક આરડીએનએ રેડિયો એક્ટિવિટી ધરાવે છે કેમ કે એની એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા છે એ રેડિયો એક્ટિવ તત્વ ધરાવે છે આ ડીએનએ પણ રેડિયો એક્ટિવિટી ધરાવતો હશે કારણ એની બે પોલીન્યુક્લિયોટેડ શૃંખલામાંથી એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા રેડિયો એક્ટિવિટી ધરાવે છે તો કુલ ડીએનએ કેટલા છે ચાર અને એમાંથી કેટલા ડીએનએ રેડિયો એક્ટિવિટી ધરાવે છે બે તો આપણો જવાબ શું આવશે તો આપણો જવાબ આવશે પચાસ ટકા કુલ પ્રાપ્ત ડીએનએમાં પચાસ ટકા ડીએનએ એવો હશે જે રેડિયો એક્ટિવિટી ધરાવતો હશે ચાલ તો આ પ્રશ્નનું સોલ્યુશન પણ આપણને ખબર પડી ગઈ અથવા તો આપણે એનો સોલ્યુશન લઈ લીધું એનાથી આગળ વાત કરીએ ત્યાર પછીના પ્રશ્ન પર જઈએ ત્યાર પછીનો પ્રશ્ન શું છે જુઓ ધ્યાનથી વાંચો સમજવાનો પ્રયત્ન કરજો પ્રશ્નને ત્યાર પછીનો પ્રશ્ન છે એક દ્વિશૃંખલીય ડીએનએ તો નોર્મલ ડીએનએ હોય દ્વિશૃંખલીય જ હોય પણ અહીંયા છતાંય ચોખવટ કરીશ મતલબ આગળ પ્રશ્નમાં કાંઈક આ સંદર્ભમાં હશે તો એક દ્વિશૃંખલીય ડીએનએ પોતાની એક પોલીન્યુક્લિયોટાઈડ પોતાની એક પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલામાં રેડિયો એક્ટિવિટી ધરાવે છે મતલબ બે પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા જે ડીએનએમાં છે દ્વિશૃંખલીય ડીએનએ કીધું એટલે બે પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા છે અને બે પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલામાંથી એક પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલામાં ડીએનએ રેડિયો એક્ટિવિટી ધરાવે છે મતલબ એની અંદર રેડિયો એક્ટિવ તત્વ હાજર છે જ્યારે બીજી પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા છે એ કેવી હશે તો કે ભાઈ સામાન્ય હશે હવે તેને જો સમજો તેને આવો ડીએનએ છે એને રેડિયો એક્ટિવિટી વિહીન માધ્યમમાં રેડિયો એક્ટિવિટી વિહીન માધ્યમમાં ત્રણ પેઢી સુધી ત્રણ પેઢી સુધી સંવર્ધિત કરાવવામાં આવે તો કેટલા ટકા ડીએનએ રેડિયો એક્ટિવિટી વિહીન પ્રાપ્ત થશે કેટલા ટકા ડીએનએ છે એ રેડિયો એક્ટિવિટી વિહીન પ્રાપ્ત થશે મતલબ આપણી પાસે જે મૂળ ડીએનએ આપી દીધો છે એ કેવો છે તો ભાઈ મૂળ ડીએનએ જે તમને આપ્યો છે એ મૂળ ડીએનએ આવો છે એક પોલીન્યુક્લિયો શૃંખલા છે એની રેડિયો એક્ટિવિટી ધરાવે છે એક પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા રેડિયો એક્ટિવિટી ધરાવે છે અને એક પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા છે એ સામાન્ય છે મતલબ ડીએનએ છે ને એ એનએ તમે એમ કહી શકો શંકર ડીએનએ છે મતલબ એક પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા રેડિયો એક્ટિવિટી ધરાવે છે ને એક ધરાવતી નથી હવે આનું કેટલી પેઢી સુધી સંકરણ કરાવવાનું સંવર્ધન કરાવવાનું ત્રણ પેઢી સુધી ચાલો પહેલી પેઢીનું સંવર્ધન કરાવીએ પહેલી પેઢીનું સંવર્ધન કરાવીએ તો પહેલી પેઢીનું સંવર્ધન આ પ્રકારે થશે મૂળ ડીએનએ છે એની બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા એકબીજાથી અલગ પડશે મતલબ એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા રેડિયો એક્ટિવિટી ધરાવતી બનશે અને બીજી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા કેવી બનશે રેડિયો એક્ટિવિટી વિહીન હવે જે સંવર્ધન માધ્યમમાં આનો ઉછેર કરવામાં આવ્યો તો એ સંવર્ધન માધ્યમ કેવું છે રેડિયો એક્ટિવિટી વિહીન સંવર્ધન માધ્યમ છે મતલબ નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બનાવવા માટે જે ઘટકો આવશે એ રેડિયો એક્ટિવિટી વિહીન આવશે મતલબ એને આપણે ગ્રીન કલરથી બતાવશું રેડિયો એક્ટિવિટી વિહીન આ પ્રકારનું તો બે ડીએનએ બનશે એમાંથી એક ડી જો પ્રથમ પેઢીના સંવર્ધન બાદ બે ડીએનએ મળશે એમાંથી એક ડીએનએ સંકરિત બનશે અને એક ડીએનએ છે એ રેડિયો એક્ટિવિટી વિહીન બનશે હવે બીજી પેઢીનું સંકરણ તમે જુઓ બીજી પેઢીનું સંકરણ તમે કરાવો એટલે પાછું આ જ રીતની ઘટના જોવા મળશે તમને આ બંને ડીએનએની પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા એકબીજાથી અલગ થઈ જશે અહીંયા આ પ્રકારે એક પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા બીજી પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા આ રીતે કેમકે ડીએનએ કેવો હતો શંકર ડીએનએ હતો આની બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા આ રીતે કેમ કે રેડિયો એક્ટિવિટી વિહીન હતી અને જે માધ્યમ છે એ માધ્યમે કેવું છે રેડિયો એક્ટિવિટી વિહીન છે એટલે આ પ્રકારે થશે નવી પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા જે બનશે એ રેડિયો એક્ટિવિટી વિહીન જ બનશે એટલે નવા નવી પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા દરેક ડીએનએ ની કેવી બનશે રેડિયો એક્ટિવિટી વિહીન બનશે ચાર ડીએનએ પ્રાપ્ત થઈ ગયા તમને હવે આ પહેલી પેઢીનું સંવર્ધન હતું આ બીજી પેઢીનું સંવર્ધન હતું હવે કરીએ આપણે ત્રીજી પેઢીનું સંવર્ધન કઈ રીતે થશે જો ત્રીજી પેઢીનું સંવર્ધન કરવા માટે આની બે પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા એકબીજાથી અલગ પડશે આની બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા એકબીજાથી અલગ પડશે આની બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા એકબીજાથી અલગ પડશે અને આની પણ બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા એકબીજાથી અલગ પડશે ચાલો જોઈએ આ પ્રકારની એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા અહીંયાથી અલગ પડી અને બીજી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા આ રીતે અલગ પડશે અહીંયા આ એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા અલગ પડી બીજી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા આ એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બીજી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા આ એક અને આ બે આ બધી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા અલગ અલગ થઈ ગઈ હવે એના એ દરેક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે અને એના પર નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બનશે પણ નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બનવા માટે માધ્યમમાંથી જે તત્વો મળવાના એ રેડિયો એક્ટિવિટી વિહીન હશે કેમ કે માધ્યમ કેવું છે રેડિયો એક્ટિવિટી વિહીન છે મતલબ જે નવી પોલીન્યુક્લિયોટેડ શૃંખલા બનશે એ રેડિયો એક્ટિવિટી વિહીન બનશે આ પ્રકારની બનશે આ પ્રકારની દરેક શૃંખલાની પર નવી શૃંખલા આ રીતની પ્રાપ્ત થાય તો આ ત્રીજી પેઢીનું સંકરણ થઈ ગયું ત્રીજી પેઢીનું સંવર્ધન થયું તો ત્રીજી પેઢીના સંવર્ધનના અંતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ડીએનએ તમને પ્રાપ્ત થયા હવે એમાં પૂછ્યું છે હું તમને તો ભાઈ કે કુલ પ્રાપ્ત જે સંવર્ધન કરવામાં આવે તો કેટલા ટકા ડીએનએ રેડિયો એક્ટિવિટી વિહીન પ્રાપ્ત થશે કેટલા ટકા ડીએનએ રેડિયો એક્ટિવિટી વિહીન પ્રાપ્ત થશે બરાબર તો અહીંયા જુઓ કુલ આઠ ડીએનએ છે આઠમાંથી એક ડીએનએ માત્ર એવો છે કે જે રેડિયો એક્ટિવિટી યુક્ત છે બાકીના સાત ડીએનએ કેવા છે તો કોઈ બાકીના સાત ડીએનએ છે એ રેડિયો એક્ટિવિટી યુક્ત છે બરાબર તો આઠમાંથી સાત ડીએનએ રેડિયો એક્ટિવિટી યુક્ત હોય અને એક ડીએનએ રેડિયો એક્ટિવિટી વિહીન હોય એટલે એની ટકાવારી રેડિયો એક્ટિવિટી વિહીન ડીએનએની ટકાવારી થઈ જશે સમથિંગ સત્યાસી પોઈન્ટ પાંચ ટકા કેલ્ક્યુલેશન તમે કરી લેજો કેલ્ક્યુલેશન સાચી જ આવશે બરાબર કે આઠમાંથી સાત એટલે કેટલા ટકા થાય તો આઠમાંથી સાત એટલે સત્યાસી પોઈન્ટ પાંચ ટકા થાય આઠમાંથી સાત એટલે સત્યાશી પોઈન્ટ પાંચ ટકા જેટલો ડીએનએ થાય તો સત્યાશી પોઈન્ટ પાંચ ટકા જેટલો ડીએનએ છે એ કેવો મળશે રેડિયો એક્ટિવિટી વિહીન પ્રાપ્ત થવાનો છે બરાબર ચલો આગળ વાત કરીએ આ સંદર્ભમાં બીજી એક વાત તમે નોટ કરી અગાઉના જે પ્રિય જે પ્રશ્નો મેં તમને સોલ્વ કરાવ્યા એમાં અને હજી જે પ્રશ્નો સોલ્વ કરાવું છું એમાં અહીંયા તમે જોયું હોય તો પિતૃની અંદર પિતૃ છે એ કેવો હતો ભાઈ પિતૃ છે એ હતો શંકર તો મતલબ એની અંદર એક પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા હતી એ રેડિયો એક્ટિવિટીવાળી હતી તો છેલ્લે સુધી તમે જોશો તો એક જ ડીએનએ છે એની રેડિયો એક્ટિવિટીવાળો મળ્યો તમે કદાચ સંકરણ ન કરાવ સંવર્ધન ન કરાવો ને તોય તમને આ વતું એમના મગજમાં આવી જાય હવામાનો એની જગ્યાએ પિતૃ જો અહીંયા અહીંયા પિતૃની વાત કરું આ પિતૃ છે એ કેવો હતો એ પિતૃ હતો એ શંકર હતો એટલા માટે છેક સુધી જોશો તમને તો એક જ ડીએનએ છે એની રેડિયો એક્ટિવિટીવાળો મળશે હવે એની જગ્યાએ તમે એમ વિચારો કે પિતૃ છે એ સંપૂર્ણપણે રેડિયો એક્ટિવિટીવાળો હોત મતલબ એની બંને પોલીન્યુક્લિયો શૃંખલા છે એ રેડિયો એક્ટિવિટીવાળી હોત અને એનું જે સંવર્ધન થવાનું છે એ માધ્યમ રેડિયો એક્ટિવિટી વિહીન હોત તો ગમે એટલી પેઢી પછી તમને જો એવું પૂછવામાં આવ્યું હોત કે અમુક પેઢીઓ પછી પ્રાપ્ત જે કુલ ડીએનએ છે એમાં રેડિયો એક્ટિવિટી ધરાવતા ડીએનએની સંખ્યા જણાવો તો જો પિતૃ છે ને એ રેડિયો એક્ટિવ હોત પૂર્ણપણે એનો ડીએનએ પૂર્ણપણે રેડિયો એક્ટિવ હોત ને તો કુલ ડીએનએમાં બે ડીએનએ એવા હોત કે જે રેડિયો એક્ટિવિટી ધરાવતા હોત અને પિતૃ છે એ શંકર છે એટલે માત્ર એક જ ડીએનએ છે એ રેડિયો એક્ટિવિટી ધરાવતો મળ્યો મતલબ પિતૃનો ડીએનએ તમે જુઓ ત્યાંથી જ તમને અંદાજ આવી જાય આ તો આપણે અત્યારે સોલ્વ કરીએ છીએ એટલા બધું હું તમને આકૃતિ દોરીને સમજાવું છું બાકી એમને મેં તમને ખબર પડી જાય કે અહીંયા એક પોલીન્યુક્લિયોટેડ શૃંખલા છે એ સંકરિત છે અને જે નવી બનવા માટેનું મા આવવાનું એ બધું તો કેવું આવવાનું છે રેડિયો એક્ટિવિટી વિહીન મતલબ અંતે એક જ ડીએનએ એવો હશે કે જે રેડિયો એક્ટિવિટી ધરાવતો હશે અને જો પિતૃ કેવો હોત રેડિયો એક્ટિવ હોત એની બંને પોલીન્યુક્લિયોટેડ શૃંખલા છે એ રેડિયો એક્ટિવિટી ધરાવતી હોત તો શું થાય ભાઈ તો અંતના જે કુલ ગમે એટલી પેઢી પછી અંતે જે કુલ ડીએનએ મળત ને એ ડીએનએમાં એક રેડિયો એક્ટિવિટી ધરાવતા ડીએનએ કેટલા હોત બે જ કેમ કે સંવર્ધન માધ્યમમાંથી જે નવું મટીરિયલ આવવાનું એ બધું કેવું આવવાનું રેડિયો એક્ટિવિટી વિહીન એટલે જવાબ શું આવશે આપણો સિત્યાસી પોઈન્ટ પાંચ ટકા ડીએનએ હશે એ કેવો હશે રેડિયો એક્ટિવિટી વિહીન ડીએનએ છે એ પ્રાપ્ત થવાનો છે ચા તો આ પ્રશ્ન પણ આપણને સમજાઈ ગયો હશે આગળ વાત કરીએ ચાલો હવે આ પ્રશ્ન છે ને એ થોડો કંઈક જુદો છે ચેપ આ જ ચેપ્ટરનો પ્રશ્ન છે બરાબર અને આ છે ને ડીએનએ નું બંધારણ આપણે ભણ્યા ને એની અંદર જે ઇરવિન છારગાફનો નિયમ ભણ્યા હતા ને એ સંદર્ભનો એક પ્રશ્ન છે તો આપણને એ પ્રશ્ન છે એ સામે આવ્યો હતો એટલે સાથે સાથે આ પ્રશ્નને પણ આપણે લઈ લીધો છે બરાબર ચાલો જોઈએ તો પ્રશ્ન શું છે એક દ્વિશૃંખલીય ડીએનએ છે એમાં એડેનિનની ટકાવારી કેટલી છે એકવીસ ટકા એ દ્વિશ્રૃંખલીય ડીએનએમાં એડેનિન કેટલા ટકા છે એકવીસ ટકા છે અને આ ડીએનએમાં કુલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી આવેલી છે કુલ ન્યુક્લિયોટાઈડની સંખ્યા ત્રણસો છે ત્રણસો છે તો ડીએનએમાં ગ્વાનિનની સંખ્યા કેટલી હશે હવે આ પ્રશ્નને સોલ્વ કરવા માટે તમને યાદ હોવો જોઈએ ઇરવિન છારગાફનો નિયમ શું હતો એડેનિન ઇઝ ઇક્વલ ટુ થાઇમિન ગ્વાિન ઇઝ ઇક્વલ ટુ સાઇટોસીન એડેનિન ઇઝ ઇક્વલ ટુ થાઈમિન અને ગ્વાિન ઇક્વલ ટુ સાઇટોસીન તો વિચારો કે કુલ છે ત્રણસો કુલ કેટલા છે કુલ ન્યુક્લિયોટાઈડની સંખ્યા છે ત્રણસો કુલ ન્યુક્લિયોટાઈડ છે ત્રણસો એમાંથી એકવીસ ટકા કયા છે એમાંથી એકવીસ ટકા એડેનિન છે કુલ ન્યુક્લિયોટાઈડ છે ત્રણસો અને એમાંથી એકવીસ ટકા છે એકવીસ ટકા છે એડેનિન મતલબ સો એ જો એકવીસ હોય સો એ એકવીસ હોય એકવીસ હોય તો ત્રણસો એ કેટલા થાય ત્યાં હોય ત્રેસઠ એકવી ત્રેસઠ એનો અર્થ એવો થયો કે ડીએનએની રચનામાં કુલ જે ન્યુક્લિયોટાઈડ છે ને એમાંથી ત્રેસઠ ન્યુક્લિયોટાઈડ ક્યાં છે ત્રેસઠ ન્યુક ન્યુક્લીઓટાઈડ છે ને એ એડેનિન નાઇટ્રોજન બેઝ ધરાવે છે તો ઇરવિન છાર્ગફનો નિયમ એવું કહે છે કે એડેનિન જેટલા હોય ને થાઇમિને એટલા જ હોય એટલે ત્રેસઠ એડેનિન છે તો આમે થાઈમિન કેટલા હશે થાઈમીન પણ હશે ત્રેસઠ બરાબર તો ત્રેસઠ પ્લસ ત્રેસઠ એટલે કેટલા થયા તો ભાઈ ત્રેસઠ પ્લસ ત્રેસઠ આપણે કરી દઈએ અહીંયા ચાલો બાજુમાં તો ત્રણ ને ત્રણ છ અને છ છ પ્લસ છ એટલે બાર એકસો થઈ ગયા મતલબ ત્રણસો એકસો ને છવ્વીસ ન્યુક્લીઓટાઈડ તો કોણ આવેલા છે એડેનિન અને થાઇમિન બે એક બે ભેગા મળી અને એકસો છવ્વીસ ન્યુક્લિયો તો થઈ ગયા કુલ ન્યુક્લિયોટાઈડ કેટલા છે ડીએનએમાં ત્રણસો અને એમાંથી એકસો છવ્વીસ કોણ છે એડેનિન અને થાઈમિન બંને ભેગા મળી અને એકસો છવ્વીસ છે જેમાં ત્રેસઠ એડેનિન છે અને ત્રેસઠ થાઈમિન છે મતલબ એડેનિન થાઈમિનની સંખ્યા મને ખબર પડી ગઈ અને કુલ સંખ્યા મને ખબર છે તો કુલ સંખ્યા છે 300 એમાંથી 126 ને બાદ કરી નાખી કેમ કે ઈ આપણને ખબર પડી ગયા છે કે ઈ એડેનિન અને થાઈમિન છે તો 300 માંથી 126 તમે બાદ કરી નાખો એટલે આપણને શું મળશે તો કે 300 માંથી 126 આપણે બાદ કરી આમ ડાયરેક્ટ પણ બાદ કરી દે 100 તો સીધા નીકળી ગયા એટલે 200 વૈદા 200 માંથી બીજા 26 તમે કાઢી નાખો એટલે 200 માંથી 20 કાઢી નાખો એટલે 180 વૈદા બરાબર અને એમાંથી છ બીજા કાઢી નાખો એટલે કેટલા થઈ જશે તો ભાઈ એકસો એંશીમાંથી છ એટલે એકસો ચુમ્મોતેર બરાબર એકસો જ વધશે ને ત્રણસોમાંથી એકસો છવ્વીસ જાય એટલે એકસોને ચુમ્મોતેર વધશે બરાબર તો હવે આપણી પાસે એકસો ચુમ્મોતેર છે અને કુલ એકસો ચુમ્મોતેર છે અને એના બે સરખા ભાગ કરવાના છે કેમ કે એકસો ચુમ્મોતેરમાં જેટલા ગ્વાનિન હશે એટલા જ સાઇટ હશે કેમકે જી ઇઝ ઇક્વલ ટુ સી જો આપણી પાસે કુલ ત્રણસો છે ધ્યાનથી સમજજો કુલ ત્રણસો છે એમાંથી એકસો છવ્વીસમાં કોણ આવી જાય એડેનિન અને થાઇમીન આવી જાય આપણને કેમ ખબર પડી એકસો છવ્વીસ એડેનિન અને થાઇમીન બે ભેગા મળીને છે તો આપણને કીધું હતું કે એડેનિન છે એ એકવીસ ટકા છે અને ત્રણસોના એકવીસ ટકા એટલે ત્રેસઠથી થયા તો 63 એડેનિન છે તો થાઇમીન એ ફરજિયાત કેટલા હોય ત્રેસઠ તો ત્રેસઠ પ્લસ ત્રેસઠ એટલે એકસો ને છવ્વીસ તો એડેનિન અને થાઈમીન ભેગા મળીને એકસો છવ્વીસ છે અને કુલ ત્રણસો છે તો ત્રણસો માઇનસ એકસો છવ્વીસ એટલે આપણી પાસે કેટલા વધે એકસો ને ચિમ્મોતેર આપણી પાસે કેટલા વૈધા એકસો ચિમ્મોતેર વૈધા એ એકસો ચિમ્મોતેરની અંદર ગ્વાનિન અને સાઇટોસીન બંને આવી ગયા છે જ્યાં ગ્વાિન જેટલા છે એટલા જ સાઇટોસીન છે મતલબ આપણે એકસો ચિમ્મોતેરના બે સરખા ભાગ કરી દઈએ એકસો ચુમ્મોતેરના બે સરખા ભાગ કરી દઈએ તો ગ્વાનિન એકસો ના બે સરખા ભાગ કરીએ જે સંખ્યા આવશે ને એ સંખ્યા બરાબર ગ્વાનિન અને સાઇટોસીન હશે પણ આપણને જ ખાલી કોનું પૂછ્યું છે ગ્વાનિનનું તો એકસો ચુમ્મોતેર ભાઇંગા બે કરનાખોલે તમારો જવાબ આવશે સિત્યાસી મતલબ તમને જે કુલ ત્રણસો ન્યુક્લિયોટાઈડો ધરાવતો ડીએનએ આપેલો છે જેમાં એકવીસ ટકા એડેનિન છે તો એની અંદર ગ્વાની સંખ્યા કેટલી હશે તો ભાઈ એની અંદર ગ્વાનિન આવેલા હશે સિત્યાસી અને આ જવાબ મને કઈ રીતે મળ્યો તો મારા મગજમાં નિયમ હોવો જોઈએ કોનો ઇરવીન છારગાફનો નિયમ હોવો જોઈએ ઇરવીન છારગાંફનો નિયમ છે એ મારા મગજની અંદર હોવો જોઈએ એટલે પ્રશ્નનું સોલ્યુશન છે એ મને બહુ ઇઝીલી મળી જાય ક્લિયર થાય છે વાત ભાઈ ઓકે ચાલો તો આ પ્રશ્નનું સોલ્યુશન પણ આપણે પ્રાપ્ત કર્યું હવે આગળ આપણે તમને ઓકે આજના લેક્ચરની અંદર આપણે એટલું જ રાખીએ છીએ આગળ આપણે તમને બે હોમવર્કના ક્વેશ્ચન આપી દીધા છે એક આ ક્વેશ્ચન જે હમણાં આપણે સોલ્વ કર્યો ને એના સંદર્ભનો એક ક્વેશ્ચન આપી દઈએ કે ભાઈ એક દ્વિશૃંખલીય ડીએનએ છે ડીએનએ કેવો છે દ્વિશૃંખલીય છે દ્વિશૃંખલીય ડીએનએ છે અને એ ડીએનએ ની રચના કુલ પાંચસો ન્યુક્લિયો થી થયેલી છે એકસો ને પચાસ ન્યુક્લિયો ટાઈડ પાંચસો માંથી એકસો ને પચાસ ન્યુક્લિયો ટાઈડ કોણ તરીકે કોણ આવેલ છે મતલબ એ પાંચસો કુલ ન્યુક્લિયો ની સંખ્યા કેટલી છે પાંચસો એમાંથી એકસો પચાસ કોણ છે એકસો પચાસ છે ગ્વાની એકસો પચાસ કોણ છે એકસો પચાસ છે ગ્વા બરાબર એકસો પચાસ કોણ છે એકસો પચાસ સંખ્યા છે ગ્વા તો તમારે કહેવાનું છે કે આ ડીએનએ ની અંદર થાઈમિનની ટકાવારી શું હશે થાઈમિનની સંખ્યા નથી પૂછ્યું બરાબર પહેલાં પહેલું જે પ્રશ્ન મેં તમને સોલ્વ કરાવ્યો ને એમાં શું કર્યું હતું ટકાવારી આપી હતી અને સંખ્યા પૂછી હતી આમાં મેં શું કર્યું છે સંખ્યા તમને આપી દીધી છે સંખ્યા તમને આપી દીધી છે અને પૂછ્યું છે હું થાઈમિનની ટકાવારી શું હશે એ તમારે કહેવાનું છે પ્રશ્ન ફરી વખત રિપીટ કરું છું કે એક દ્વિશૃંખલીય ડીએનએ છે એ દ્વિશૃંખલીય ડીએનએમાં કુલ ન્યુક્લિયોટાઈડ આવેલા છે પાંચસો કુલ ન્યુક્લિયોટાઇડ આવેલા છે પાંચસો એ કુલ પાંચસો ન્યુક્લીઓટાઇડમાં એકસો પચાસ ક્યાં છે ગ્વાનિન છે તો તમારે એ ડીએનએની રચનામાં થાઈમિનની ટકાવારી શું હશે ને એ જણાવવાનું છે ચાલો તો આ તમારો હોમવર્કનો કેટલામાં ક્વેશ્ચન થઈ ગયો ભાઈ લગભગ આ તમારો હોમવર્કનો ત્રીજો ક્વેશ્ચન છે ચાલો તો આ ત્રણે ત્રણ ક્વેશ્ચનના આન્સર છે એ બધાએ ફરજિયાતપણે કરવાના છે બીજું આપણે આ બુસ્ટર લેક્ચર જે હેતુથી લીધો છે એ હેતુ આપણો આપણો એવું આશા રાખીએ છીએ કે આપણું સ્પષ્ટ થશે તમને બધાને આ પ્રકારના પ્રશ્નો અને જે ડીએનએનું અર્ધરૂગત મોડેલ છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે બરાબર અને જો સમજાઈ ગયું હશે તો બધાના આન્સર છે એ સાચા આપણને કોમેન્ટની અંદર પ્રાપ્ત થશે જો આન્સર નહીં કરો અથવા તો ખોટો આન્સર કરશો તો આપણે એવું માનીએ કે ભાઈ આપણે હજી તમને બરાબર રીતે સમજાવી શક્યા નથી બરાબર અને એવું હોય તો છતાંય કોમેન્ટની અંદર એવું થાય કે હજી નથી હું તમને બરાબર સમજાવી શક્યો તો કોમેન્ટની અંદર લખજો કે ભાઈ આ પ્રશ્ન અમને નથી સમજાતો આપણે ફરી એક વખત હજી ટ્રાય કરશું તમને સમજાવવાની ચાલ તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ લેક્ચરને ધ્યાનથી જોજો સમજવાનો પ્રયત્ન કરજો ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો આપણે ફરી એક વખત તમને સમજાવીશું બેસ્ટ ઓફ